હું મોનિલ કાકડિયા જેબીએસ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા લેક્ચરમાં આપણે કાળના પ્રકાર અથવા તે કાળના મુખ્ય પ્રકાર અને તેના પેટા પ્રકાર વિશે આપણે ભણી ગયા. તો આજે આપણે કાળ વિશે થોડીક રસપ્રદ માહિતી મેળવીશું, જેમાં આપણે થોડાક એના વર્ગ વિશે, ટૂંકીના વર્ગ વિશે અથવા તો બીજી ઘણી સારી એવી માહિતી મેળવીશું. તો આપણે રિવિઝન સાથે ચાલુ કરીએ તો આપણે કાળને ઇંગ્લિશમાં ટેન્સ કહે છે. જે શબ્દ ટાઈમ પરથી આવ્યો છે. કાળના મુખ્ય ત્રણ પ્રકાર છે, જેમાં પહેલો પ્રકાર એટલે કે પ્રેઝન્ટ ટેન્સ, બીજો પ્રકાર એટલે કે પાસ્ટ ટેન્સ, ત્રીજો પ્રકાર એટલે કે ફ્યુચર ટેન્સ, FUTURE ફ્યુચર. ત્રણ પ્રકારના કાળ જેમાં આપણે એનો ગુજરાતી મતલબ સમજીએ, પ્રેઝન્ટ ટેન્સ એટલે આજનો સમય, પાસ્ટ ટેન્સ એટલે ગઈકાલનો સમય, ફ્યુચર ટેન્સ એટલે આવતીકાલનો સમય. મિત્રો, તમને એવું લાગતું હશે કે સાહેબ એટલું બધું રિવિઝન અને એટલું બધું બેઝિક માહિતી કેમ આપે છે? પણ મિત્રો, તમારામાંથી ઘણા મિત્રોને એવું છે કે કાળ એનો મતલબ શું, કાળના કેટલા પેટા પ્રકાર હોય, એ હંમેશા જ્યારે ઇંગ્લિશ ભાષા ચાલુ કરે અથવા તો કોઈ પણ ધોરણમાં ઇંગ્લિશ ચાલુ કરે ત્યારે એને શરૂઆતથી જ બધું સમજવું પડે છે, કારણ કે તેની પાસે બેઝિક માહિતી જ હોતી નથી. તેના કારણે હું આજે તમને આ ગયા ત્રણ લેક્ચરથી આ કાળની બેઝિક માહિતી આપું છું, જેથી કરીને તમારે ભવિષ્યની અંદર કોઈ દિવસ બેઝિક માહિતી તમને બાબતે તમને કોઈ દિવસ તકલીફ પડે નહીં. હવે હું માનો કે સીધું તમને કહી દઉં કે ભાઈ ચાલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ કરી સાદો વર્તમાન કાળ, તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થઈ જાય કે સાહેબ સાદો વર્તમાન કાળ શું છે? હવે તો સાદો વર્તમાન કાળ વિશે જ તમને ખબર ન હોય તો તમે કાળ કેવી રીતે ભણી શકો? અને જો તમે કાળ જ તમને ન આવડે તો તમને એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, વર્ક ફોર્મ્સ તમને કેવી રીતના આવડે? એટલે આપણે મિત્રો સિમ્પલ ટેન્સ એની પહેલાં પણ આપણે સમયના પ્રકાર, કાળના પ્રકાર, કાળના મુખ્ય પ્રકાર, કાળના પેટા પ્રકાર એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો જ આપણને ખબર પડે કે આને ઇંગ્લિશમાં મારે કે કોઈ પણ વાક્ય ગુજરાતી લખવું હોય તો ખબર કેમ પડે કે આ વાક્ય કયા કાળનું છે અથવા તો સાદા કાળનું છે કે ચાલુ કાળનું છે? એટલે ખબર જ ન પડે. એટલે તમે મૂંઝાઈ જાઓ, હવે આમાં કયો કાળ વાપરો, કયો વર્બ વાપરો, કયા ટુબીના રૂપ વાપરો. એટલે આપણે ટુબીના રૂપમાં પણ જોઈ ગયા કે કેમાં V1 વાપરો, કેમાં V2 વાપરો, કેમાં V4 વાપરો, કેમાં V3 વાપરો. ટુ એવામાં પણ આપણે જોઈ ગયા, આપણે એક એક પેસિવ વોઇસની રચના પણ સમજ્યા. તો આપણે એટલે આપણે બેઝિક માહિતી આપણે એટલા માટે લીધી છે કે આપણે ભવિષ્યની અંદર આપણે બેઝિક બાબતે કાળના જે પાયા સ્વરૂપનું કહેવાય તેના બાબતે તમને કોઈ દિવસ તકલીફ પડે નહીં. હવે અત્યાર સુધી મેં તમને એવી માહિતી આપી હતી, જેટલી માહિતી મારી પાસે હતી એ બધી માહિતી મેં તમને આપી દીધી, અને સાથે સાથે હજી આપણે થોડુંક જે રસપ્રદ બેઝિક ટોપિક છે કાળના એ આપણે હજી સમજી લઈએ, પછીથી આપણે કાળ ચાલુ કરશું. તો પ્રેઝન્ટ કાળના મુખ્ય ત્રણ પ્રકાર, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટ ટેન્સ એટલે આજનો સમય, પાસ્ટ ટેન્સ એટલે ગઈ કાળનો સમય, ફ્યુચર એટલે આવતી કાળનો સમય. હવે આપણે જો તેને ઇંગ્લિશ શબ્દમાં વર્ણવવું, ઇંગ્લિશ શબ્દમાં ટુડે, ટુડે એટલે આજે, ગઈકાલનો સમય મતલબ યેસ્ટરડે, મતલબ યેસ્ટરડે એટલે ગઈકાલ, YESTERDAY યેસ્ટરડે. આપણે એને છેલ્લું પણ કહી શકાય, લાસ્ટ પણ કહેવાય. પછી આવતીકાલનો સમય, આવતીકાલનો સમય એટલે આવનારો સમય, ટુમોરો. રેડી? આપણે નેક્સ્ટ પણ કહી શકાય, અને લાસ્ટ અને નેક્સ્ટ. પછી બહુ મસ્ત રસપ્રદ માહિતી, હવે આપણે ગુજરાતીમાં કોઈ પણ વાક્ય લખવું હોય તો આપણે સમજવું હોય, આપણે યાદ રાખવું તો કેવી રીતે યાદ રાખશું? તો ગુજરાતીમાં કોઈ પણ વાક્ય છીએ છીએ અને છૂથી પૂરું થતું હોય, છીએ છીએ અને છું, હું લખી રહ્યો છું, અમે ટીચર્સ છીએ, અમે વિદ્યાર્થીઓ છીએ,
તે ભણે છે આ બધાએ પ્રેઝન્ટ ટેન્સ વાક્ય કહેવાય જો ભૂતકાળમાં જો સમયનો શું હોય તો જ હતું ને હતા જ હતું અને હતા અમે લખી રહ્યા હતા અમારી પાસે પુસ્તક હતું તેઓ લખી રહ્યા હતા તેઓ હજી લખી રહ્યા છે તો પછી ભવિષ્યકાળો થઈ ગયું છે છીએ ને છું ય હતું હતા વાક્ય પૂરો થાય એટલે સૌ ખબર પડી જાય આપણે ભૂતકાળનું વાક્ય છે હવે આપણે ભવિષ્યકાળનું જોવું હોય તો થશે હશે ને બનશે હશે હશે અને બનશે તો આવતા વર્ષે ડૉક્ટર બનશે અમે ગયા એક આવતીકાલે સુરત હશું તે આવતા વર્ષે ભારતના પ્રધાનમંત્રી થશે હશે બનશે હશે બનશે એટલે થશે હશે ને બનશે ફ્યુચર ફ્યુચર ટેન્સ ભવિષ્યનો સમય આવતીકાલનો સમય ય હતું હતા પાસ સમય છે જી હજું આજનો સમય હવે આપણે થોડોક હજી રસપ્રદ માહિતી મેળવીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે આને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હવે જો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ આપણે જોયું હતું કે ભાઈ કાળના મુખ્ય ચાર મુખ્ય ત્રણ પ્રકાર અને ચાર પેટા પ્રકાર એમાં આપણે પહેલો પ્રકાર લીધો હતો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્બમાં કયો વર્બ વપરાય છે આપણે સામાન્ય ઉદાહરણ લીધું હતું કે ગો એટલે કે એસ યસ વગરનું ક્રિયાપદ અને એસ યસ વાળું ક્રિયાપદ જ્યારે ભૂતકાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કયું વાક્ય કયો વર્બ વપરાય છે કે ભાઈ વી ટુ આ વી વન છે આ વી ટુ વાપરીશું તો ગોનું ભૂતકાળનું રૂપ વ્યંત થાય અને ભૂતકાળનું રૂપ કહેવાય પછી ફ્યુચર ટેન્સમાં આપણે ખબર છે કે ફ્યુચર ટેન્સનું કોઈ પણ પ્રકારનું એની પાસે વર આપણે ઓળો નથી બીજા રૂપ હોતા નથી એટલે આપણે શેલ અને વિલ સાથે વિવર વાપરીશું શેલ અને વિલ સાથે વિવર એટલે કે ભાઈ આપણે ગો લગાડ દેવાનું શેલ અને વિલ ભવિષ્ય દર્શક શબ્દો છે પછી આ તો આપણે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એસ એસ વગરનું રૂપ ભૂતકાળનું રૂપ અને ભવિષ્ય દર્શક શબ્દ એટલે કે શેલ અને વીર સાથે જીવન વાપરીશું પછી કન્ટિન્યુઅસ ટેન્સ કે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ તેની સાથે તો કે ભાઈ ટુબીના સહાયકારક રૂપ આપણે વર્કફોર્મ ભણી ગયા ટુબીના સહાયકારક રૂપ ત્રણ ચાલુ કાળ બનાવવામાં મદદરૂપ થાય છે તો ટુબીના રૂપ સાથે વી ફોર એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વી ફોર આમાં ટુબીના રૂપ પ્લસ વી ફોર એટલે કે ગોઈંગ પછી આમાં વોઝ આવે અને વે રહી આવે આમાં એમ ઈ અને આર આવે પછી આ આપણે ભવિષ્યકાળના ટુબીના રૂપ નથી એટલે કે શેલ બી અને વિલ બી સાથે ગોઈંગ ગોઈંગ એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બરોબર તો આનો આપણે શું થાય કે લખી રહ્યો છું લખી રહ્યો હતો લખી રહ્યો હશે પછી આપું છું હાલો હવે એની પછીના બીજા હજી થોડી ઘણી રસપ્રદ માહિતી આવનારા આપણા લેક્ચરની અંદર આપણે રહીશું આજના લેક્ચરમાં આપણે શું સમજ્યા તો બે જ મિનિટની અંદર અડધી મિનિટની અંદર રિવિઝન કરી લઈએ મુખ્ય ત્રણ કાળ આજનો સમય વીતી ગયેલો સમય હવે પછીનો સમય ટુડે યેસ્ટરડે ટુમોરો પછી આપણે રસપ્રદ માહિતી બીજી કઈ સારી ભણ્યા કે ભાઈ ગુજરાતીમાં જો આપણે કહીએ એટલે આપણે કેવી રીતના યાદ રાખવું કે ભાઈ વર્તમાનનો સમય આવતીકાલનો સમય ભવિષ્યનો સમય તો છે છીએ ને છું પછી ભૂતકાળનો સમય ય હતું ને હતાથી વાક્ય પૂરું થાય એટલે સમજી લેવાનું આ વાક્ય ભૂતકાળનું છે છીએ છે છું થી પૂરું થાય એટલે સમજી લેવાનું આ વાક્ય વર્તમાનકાળનું છે આપણે મૂંઝાવવું જ નહીં કોઈ દિવસ પછી ભવિષ્યકાળનું હોય તો કે ભાઈ થશે હશે ને બનશે વાક્ય ભવિષ્યકાળનું જોઈએ પછી કે ભાઈ ક્રિયાપદ એસ એસ ઉભીનું ક્રિયાપદ હોય વાક્ય વર્તમાનકાળનું જોઈએ એસ એસ વાળું હોય વાક્ય વર્તમાનકાળનું વી ટુ વાળું વાક્ય હોય વાક્ય ભૂતકાળનું શેલ અને વીલ વાળું વાક્ય વાક્ય ભવિષ્યકાળનું જ હોય વી ફોર વાળું વાક્ય હોય એટલે સમજી લેવાનું હોય તો આનું વર્તમાનકાળનું જ વાક્ય છે બરોબર છે ને અને ખાલી ટુ બી હોય
સમજી લેવાનું કે તું કેવી રીતે આપણે કહ્યું કે આમાં આની સમયની સ્થિતિ દર્શાવે છે. વધુપીનો મુખ્ય વિજ્ઞાપન તરીકે ઉપયોગ છે તે આપણે ભૂતકાળના લેક્ચરમાં ભણી ગયા. તો ચાલો મિત્રો, આજની આપને આ માહિતી કેવી લાગી અને અમારો વિડીયો કેવો લાગ્યો તમારા કોમેન્ટ બોક્સમાં અમને જરૂર ને જરૂર જણાવજો. અને મને ખ્યાલ જ છે કે તમે અમારા વિડીયોને જોતા રહેશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોઈ પણ તકલીફ હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારા વિડીયોને ખૂબ ખૂબ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.